દેશભરમાં કોરોનાની બીજી લહેરમાં મોટા ભાગના લોકોએ સારવાર માટે વલખા મારવા પડી રહ્યા છે અને લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે સામાન્ય લોકો હવે કોઈના કોઈ માધ્યમથી નેતાઓ સામે રોષ ઠાલવી રહ્યા છે. આવી જ કઈ ઘટના સામે આવી છે પાટણથી, જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના સાંસદ પર રોષ ઠાલવતી ભારતીય જનતા પાર્ટીની મહિલા કાર્યકર્તાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં મહિલા કાર્યકર્તા સાંસદને મદદની અપીલ કરી રહી છે, સાથે સાથે એવું પણ કહી રહી છે કે એવો સમય આવી ગયો છે કે લોકો આપણને દોડાવી દોડાવીને મારશે. ત્યારે હવે રાજકીય વર્તુળોમાં એ ચર્ચા થઈ રહી છે કે મહિલા કાર્યકર્તાએ સાંસદને આવું શા માટે કહ્યું. આપ પણ સાંભળો આ વાયરલ ઓડિયો ક્લિપ. હા દાદી સાહેબ, નમસ્કાર. નમસ્કાર સાહેબ, હું સાતલપુરથી કાર્યકર બોલું છું આપના વિભાગમાં જ. સર, આપે એક કાર્યકરને બે ત્રણ દિવસ પહેલા એવો જવાબ આપ્યો કે હું શું કરું ને મારાથી શું થાય ને ઓક્સિજનની હાલત આવી, લોકોની હાલત આવી. તે સાહેબ, મને આમ કાર્યકર તરીકે મને ખૂબ દુઃખ થયું કે અમે બધા કાર્યકરોને જો આપ આવી રીતે જવાબ આપતા હોય, અમે કાર્યકરોએ તો મજૂરી કરીને ચૂંટણીમાં આપને મોટા કર્યા, મોદી સાહેબે પણ આપને મોટા કર્યા, એમપી બન્યા, અને પછી કાર્યકરો સાથે આપ આવી વાત કરો. ખરેખર સાહેબ, કાર્યકરો તરીકે અમને ખૂબ ભરોસો ઉઠી જાય છે પાર્ટી તરફથી. અને આપ એમ કહો કે મોદી સાહેબના વડનગરમાં ઓક્સિજન નથી ને માણસો મરી રહ્યા છે, તો શું આ સારું લાગે છે આપ કહો છો તો? હેલો, શું બોલું સાહેબ? અમે તો એકદમ બી નાસીપાસ થઈ ગયા છે આપનાથી. અરે આપણે પ્રજાએ ખોબલે ખોબલે વોટ આપ્યા આપણને, આપણે આટલી મહેનત કરી, આજે પ્રજાની વચ્ચે આપ આવી શકતા નથી, આપ સ્ટેટમેન્ટ નથી કરી શકતા, શું કહેવાય શું નહીં. કાર્યકરોનો મરો થઈ ગયો છે, વસ્તી હવે તો કાર્યકરોને મારે એ હાલત છે. આપને એસીમાં બેસી રહેવાનું છે નેતા થઈને? સાહેબ, હું જો ચોખ્ખી વાત કરું છું, અને વસ્તીનો માર ખાવાનો નાના માણસ હોય કઈ જાતનો? સાહેબ, આપ બે જવાબદાર રીતે વાતો કરો છો ફોન ઉપર ને, અને આ ફોન બધે વાયરલ થયો છે. કાર્યકર તરીકે મને, કાર્યકર તરીકે સાહેબ મને દુઃખ થયું ખૂબ. આપ આવું ના જ કહી શકો તો મારાથી શું થાય, હું શું કરી શકું? અરે તો ના કરી શકતા હોય તો સાહેબ આપણે એમપી જ નહોતું થવું ને, બીજા કોઈનો નંબર લાગત. ચાલો ચાલો નહીં સાહેબ, અરે આ તો હું છે ને મોદી સાહેબ સુધી વાત પહોંચાડીશ કે આપના વડનગરમાં મને તો સપોર્ટ જ મળે છે ને કોઈ સાંભળતું નથી વડનગરની હોસ્પિટલમાં, એવું આપના સંસદનું કહેવું છે. ખબર પડી સાહેબ, ખબર પડી તો શું, આપ આવી રીતે ના કહી શકો ને ભાજપના સંસદ થઈને? તમને ખરેખર લોકોના નજરમાંથી ઉતરી ગયા સાહેબ. હવે ને હવે પરિસ્થિતિ એવી આવશે કે આપણને લોકો દોડાવી દોડાવીને મારશે, લોકોના સ્વજનો ગુમાવી જાય, આપણે ઓક્સિજનની વ્યવસ્થા ન કરી શકીએ, આપણે લોકોને જવાબ ના આપી શકીએ. અરે સાહેબ, આપણે તો ઢાંકણી પાણી લઈને બધા ડૂબી મરવું જોઈએ, હાલત પેદા થયો છે. આ આક્રોશ છે મારો એક કાર્યકર તરીકે સાહેબ. અને આ બધા જેનાથી જે સંસદ સભ્યોથી 26 થી કામ ન થતા હોય ને, તો સાહેબ રાજીનામા આપીને ઘેર જતા રહો, પણ આ ગુજરાતને આવી રીતે મરતું મત મૂકો. હલો, કેટલા ગુજરાતીઓને હજુ મારવાના છે ને? ગુજરાતને ક્યાં સુધી આ રીતે બનાવવાનું છે? 26 અરે સર, 26 હું એક ભાજપની કાર્યકર બેન બોલું છું, સાંતલપુર છું. અમે જ્યાં રહીએ છીએ ત્યાં અમે અમારાથી, તમે સત્તા લઈને બેઠા છો, તમારાથી કઈ નથી થતું, તમે એસીમાં બેસી રહો છો, અમે કાર્યકરો ક્યાં રખડીએ, અમારા પાસે શું સત્તા છે? અમને તો વસ્તી મારવા લે છે, અમે ક્યાં જઈએ? અમે કોઈને મદદ કરવા જઈએ તો તોય કોઈને માનવામાં નથી આવતું કે આ લોકો મદદ કરવા આવ્યા છે. તો અમે તો ઘરની બહાર નીકળી શકીએ, તમારા સાહેબ તમારા પાપે અમે મદદ કરવા નથી નીકળી શકતા, લોકો મારે છે અમને. તમને અમને બચાવવા માટે તો તમારે બહાર આવવું જોઈએ, કારણ કે અમારા લીધે તમે ચૂંટાયા છો સાહેબ, એટલું ધ્યાન રાખજો, ભૂલી ના જજો. અને હવે ચૂંટણીઓ આવવાની છે, રઘુ દેસાઈ આપણા વિસ્તારમાં આટલું કામ કરે તો શું એ તમને ન ગમે? એક સામાન્ય ધારાસભ્ય વિરોધ પક્ષનો કરી શકે તો તમે તો સત્તા લઈને બેઠા છો દિલ્હી સુધી. સરપંચ થી મોડીનું કોઈ ચૂંટણી હાર્યો નથી. તમે હાર્યા નથી એટલે આજે પ્રજાને આવી જવાબ, હવે હારશો સાહેબ, હવે હારશો. તમે તમારા તમારા વર્તનથી, તમારા તમે જે ભાષા બોલો છો એનાથી હવે હારશો સાહેબ. અને તમે હાર્યા નથી એટલે એમાં તમારું યોગદાન નથી. નાના
નાનામાં નાના કાર્યકરો એ મહેનત કરીને તમને જીતાડ્યા છે. આપનું નામ સમજી લો સાહેબ, કોઈ ભી હોય મારું નામ, હું એક કાર્યકર છું, મારું નામ કોઈ ભી હોય. આપ મોદી ના નામ પર ચૂંટાયા છો, મોદી સાહેબ ના નામ પર ચૂંટાયા છો અને લોકોની મહેનત થી ચૂંટાયા છો. આવી જાવ ને બહાર સાહેબ, એકલા ના પાડી, શું ના પાડી? તમે આવો જવાબ અમારે સાંભળવાનો, તમે જવાબદાર. કેવો જવાબ? અમારાથી સારામાં આવવી જોઈએ. ગુજરાત ની પ્રજા થૂકે છે તમારા ઉપર.